ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હવે કમ્પ્યુટરના ઉપયોગો વિશે માહિતી મેળવીએ તો આપણને ખબર છે કે કમ્પ્યુટર અત્યારે દરેક ક્ષેત્રમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે શૈક્ષણિક સંસ્થા હોય બેંક હોય ઓફિસ છે હોસ્પિટલ સરકારી કચેરી વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા નવા સંશોધન દરેક ક્ષેત્રની અંદર આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ પણ દરેક જગ્યાએ એનો અલગ અલગ ઉપયોગ થાય છે હવે આપણે એનો પહેલો ઉપયોગ જોઈએ તો હવામાનની આગાહી આપણે હવામાનની આગાહી કેટલી ગરમી પડશે કેટલો વરસાદ પડશે તો એ વાયુશાસ્ત્રીઓ સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાનની આગાહી કરે છે અને હવામાનની આગાહીમાં એ લોકો શું કરે તો કે તાપમાન હવાનું દબાણ હવામાં ભેજનું પ્રમાણ વગેરેની ચોકસાઈપૂર્વક માહિતી એકઠી કરે અને આપણને એ જણાવે કે આજે આટલો વરસાદ પડશે આટલી ગરમી પડશે તો હવામાન ખાતાની આગાહી માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય બીજું તો કે ડેસ્કટોપ પબ્લિશિંગ આપણને ખબર છે કે આપણા બધા છાપા કે મેગેઝિન એ બધા અલગ અલગ કલરમાં અલગ અલગ ડિઝાઇનમાં આપણે જ્યાં જોઈએ ત્યાં જરૂર પડે પ્રમાણે ચિત્ર મૂકીએ એના વિશેની માહિતી એની સાથે આપણે લખીએ તો એ ડીટીપી નામનો એક સોફ્ટવેર આવે ડેસ્કટોપ પબ્લિકેશન પબ્લિશિંગ પ્રકાશન એ કોમ્પ્યુટરમાં ખૂબ ઉપયોગી છે આપણી કોમ્પ્યુટરની ચોપડી કયો કે આપણી બીજા કોઈ પણ વિષયની ચોપડી કયો એટલે છાપા છે એ પણ એમાં જ છપાતા હોય પછી આપણે જુદા જુદા સામયિકો વાંચીએ છીએ મેગેઝિન તો એ પણ એમાં જ છપાતા હોય તો આપણને ખબર જ છે કે અમુક માહિતી છે એ મોટા અક્ષર હોય અમુક નાના અક્ષર હોય અમુક માહિતી છે એને કલર આપેલું હોય તો એ ડીટીપી સોફ્ટવેરની મદદથી શું થાય તો કે એના અક્ષરના ફોન્ટ એના સાઇઝ એના કલર પછી હેડરમાં મોટું હેડિંગ આપવું છે તો એને મોટા અક્ષરે લખવામાં આવે તો આ બધી વસ્તુ છે એના માટે પણ કોમ્પ્યુટરની અંદર ડીટીપી નામનો સોફ્ટવેર છે તેની મદદથી આપણે આ બધી વસ્તુ છે એમાં ડિઝાઇનિંગ અને કોઈ પણ વસ્તુને છાપવા માટે ઉપયોગી થાય છે એના પછી તો કે બેન્કિંગ બેન્કિંગમાં આપણને ખબર છે કે હવે બેન્કમાં બધું ઓનલાઈન થઈ ગયું છે તો આપણે ઓનલાઈન આપણા ખાતાની માહિતી પછી સ્ટેટમેન્ટ લેવું છે પૈસા જમા કરાવવા છે પૈસા ઉપાડવા છે આપણા ખાતામાં કેટલા પૈસા થયા એ બધું વસ્તુ છે એ આપણે ઓનલાઈન કોમ્પ્યુટર થ્રુ ઇન્ટરનેટની મદદથી છાણી શકીએ છીએ આપણે રાતના બેંકમાં પૈસા ઉપાડવા જવા હોય તો હવે એટીએમની સુવિધા છે એટીએમ એટલે ઓટોમેટેડ ટેલર મશીન એમાંથી આપણે પૈસા ઉપાડી શકીએ જરૂરિયાત પ્રમાણે પછી તો કે એરપોર્ટ કે રેલવે સ્ટેશન એરપોર્ટમાં અને રેલવે સ્ટેશનમાં આપણે ક્યાંય પણ જવું હોય તો એના માટે આપણે ટિકિટ ઓનલાઈન બુક કરાવીએ વિમાન ચાલકો છે એ ઉડાન એટલે કે આપણે જ્યારે ઉડાન ભરે ત્યારે અથવા તો આપણે નીચે ઉતરણ કરે પાછું વિમાન નીચે ઉતરે તો એનામાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જરૂર પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગથી આપણે ટિકિટ બુક કરાવીએ અને ઇમરજન્સી આવે તો આપણે પાછી ટિકિટ રદ કરાવી તો એ બધું કોમ્પ્યુટર દ્વારા એરપોર્ટમાં આપણે જઈ છીએ વિમાન દ્વારા કે રેલવે સ્ટેશનમાં જઈ છીએ તો એ શક્ય છે રેલવે સ્ટેશનમાં પણ આપણને સિગ્નલ મળે છે કે અહીંયા ઊભા રહી જાઓ બીજી ટિકિટ આવતા હોય રેલવેમાં તો સામ સામી રેલવેમાં ક્રોસ થતી હોય તો કોઈ એક રેલવેને સાઈડ ટ્રેકમાં મૂકી દે અને બીજી ટ્રેનને જવા દે એની ઝડપ પ્રમાણે તો એ સિગ્નલ માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય અન્ય ઉપયોગોમાં તો આપણે જોઈએ જ ગયા કે શિક્ષણમાં મકાનની રૂપરેખા તૈયાર કરવામાં એન્જિનિયરિંગમાં આપણે ડ્રોઈંગ બનાવવું છે મકાનનો એક ચાર્ટ સંરક્ષણ ટેકનોલોજીમાં કંઈ આપણે ફેરફાર કરવો છે સ્પેસમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરવું છે પછી તો કે એકબીજાને કોઈને ઈમેલ દ્વારા માહિતી પહોંચાડવી છે તો ઇન્ટરનેટ દ્વારા માહિતી આપણે કમ્પ્યુટરના ઉપયોગની મદદથી એકબીજા સાથે આપણે જોડાયેલા રહીએ તો આ થયા ના ઉપયોગ હવે કોમ્પ્યુટર પેઢીનો ઇતિહાસ જે આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ આપણને ખબર છે કે કોમ્પ્યુટરની પેઢી એટલે કે કોમ્પ્યુટરનું પાંચ પેઢીમાં વર્ણન થયું છે પાંચ પેઢી સુધીના કોમ્પ્યુટર આપણે શીખી ગયા તો પહેલી પેઢી છે એની અંદર કયા કોમ્પ્યુટરમાં આપણે જ્યારે બન્યું તો એ કદમાં મોટા હતા ઝડપ એની ઓછી હતી પછી તો કે મોટા રૂમ જેટલું જગ્યા રોકતું હતું પ્રથમ કોમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો એ ઈસવીસન ઓગણીસો વીસમાં બનાવવામાં આવેલી હતી અને એને જર્મન સેનાના વાયરલેસ સંદેશાના કોડ શોધવામાં આ પ્રકારનું જે મશીન તૈયાર કરવામાં આવ્યું એનો ઉપયોગ થતો હતો અને એના ઉપયોગ દ્વારા તે માહિતી મેળવતા હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર જે સંશોધન થયું તે ઈસવીસન ઓગણીસો પિસ્તાળીસમાં જેપી એકડ અને જોન ડબલ્યુ મોચલી નામના બે અમેરિકન ઇજનેરોએ વેક્યુમ ટ્યુબની શોધ કરી હતી અને ઈ એન આઈ સી એટલે કે એનિયાક ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર જે માત્ર ગણતરી કરવાના હેતુથી એ બનાવવામાં આવેલું હતું એટલે એનું બીજું નામ કોમ્પ્યુટર તરીકે એ જાણીતું થયું એની અંદર અઢાર હજાર જેટલી વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવેલી હતી પણ કાચની હતી એટલે એ ગરમ બહુ થઈ જતી અને વીજળીનો વપરાશ વધારે થતો અને એની ઝડપ ઓછી હતી તે એક જ સેકન્ડમાં પાંચ હજાર સરવાળા અને પાંચસો જેટલા ગુણાકારી કરી શકતું હતું હવે તો કે એની આંખ છે ને એને કોમ્પ્યુટરની પેઢીનો પિતામા કહે છે અને એ કોમ્પ્યુટરની પહેલી પેઢીનું કોમ્પ્યુટર સૌ પ્રથમ કોમ્પ્યુટર જ્યારે શોધાણું એ પહેલું કોમ્પ્યુટર એની છે હવે તો કે બીજી પેઢી જોઈએ તો એ એમાં કંઈક ફેરફાર કર્યો કે વેક્યુમ ટ્યુબ ગરમ થતી હતી કદ મોટું હતું તો કદમાં નાના અને ઓછી ઝડપ હતી એમાંથી થોડીક ઝડપ વધુ મળે એટલે બીજી પેઢીમાં ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં વિલિયમ શોકલીએ વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી અને ટ્રાન્ઝિસ્ટર છે એ વેક્યુમ ટ્યુબ કરતાં બસો ગણું નાનું હતું અને તે વીજળીનો ઓછો વપરાશ કરતું કદમાં નાનું હોવાથી એની ઝડપ વધી ગઈ હવે એમાં પણ અમુક અમુક પ્રોબ્લેમ થતા હતા એટલે પછી ત્રીજી પેઢીના કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા એ ક્યારે આવ્યા તો કે એનું સંશોધન જેક કિલબીએ ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાવનમાં એક ચીપ એટલે કે ઇન્ટીગ્રેટેડ સર્કિટ આઈસી એની શોધ કરી એમાં એને એકસાથે ઘણા બધા ટ્રાન્ઝિસર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકોને એક જ ચીપ ઉપર એને ગોઠવ્યા ત્રીજી પેઢીના કોમ્પ્યુટર પહેલી પેઢી કરતાં બીજી પેઢીનું કદ નાનું અને ઝડપ વધુ હતી બીજી પેઢી કરતાં ત્રીજી પેઢીના કદ કોમ્પ્યુટરમાં નાના અને પ્રક્રિયા પ્રોસેસમાં ઝડપી બન્યા પછી તો કે નવું નવું સંશોધન આપણને ખબર જ છે કે થતું રહેતું હોય એમાં પણ સંશોધન થયું અને આવ્યા ચોથી પેઢીના કોમ્પ્યુટર અત્યારે આપણે જે કાંઈ પણ ઉપયોગ કરીએ છીએ કોમ્પ્યુટરમાં એ બધા ચોથી પેઢીના કોમ્પ્યુટર છે અને એમાં વીએલએસઆઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તેને પ્રોસેસર ચીપ તરીકે પણ ઓળખવામાં આવે છે આમ કોમ્પ્યુટરની પાંચ પેઢી છે અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બધા કોમ્પ્યુટર કેમાં આવે તો કે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટર ત્રીજી પેઢીમાં આઈસી અને ચોથી પેઢીમાં પ્રોસેસરની ચીપ હવે તો કે માઇક્રો પ્રોસેસરની ચીપ દ્વારા કયા કયા કોમ્પ્યુટર આપણે ચોથી પેઢીમાં અત્યારે વાપરીએ છીએ એ જોઈએ તો માઇક્રો પ્રોસેસર ચીપ છે એ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે અને પ્રોસેસર ચીપની શોધ ઈસવીસન ઓગણીસો ને ઓ ઓગણોસિતરમાં ટેડ ઓફે કરેલી હતી અને આજના પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી લેપટોપ કોમ્પ્યુટર આપણે વાપરીએ છીએ એ બેગ જેવા પામટોપ એટલે કે હથેળીમાં સમાઈ જાય એવા પછી કે સુપર કોમ્પ્યુટર આપણે જોઈ ગયા કે સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાન ખાતાની આગાહી અને વિવિધ ક્ષેત્રે સંશોધનમાં સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર દરેકમાં પ્રોસેસર ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ બધા છે એ ચોથી પેઢીના કોમ્પ્યુટર છે હાલની તકે પાંચમી પેઢીના કોમ્પ્યુટર નું સંશોધન ચાલુ છે હવે આપણે એવું વિચારીએ છીએ કે પાંચમી પેઢીમાં જે કોમ્પ્યુટર વિકાસ થશે એ કૃત્રિમ બુદ્ધિ પર આધારિત હશે એ આપણી લોકોની જેમ લખી શકશે બોલી શકશે સમજી શકશે વાંચી શકશે અને પોતાની જરૂરિયાત પ્રમાણે જાતે પ્રોગ્રામમાં ફેરફાર કરશે પણ આના માટે ચીપ આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાં લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકોની જરૂર પડશે અત્યારે રોબોટ આપણે ઉપયોગ કરે છે આપણા વિદેશની અંદર આપણને ખબર છે કે અલગ અલગ કાર્ય કરવા માટે રોબોટનો ઉપયોગ થયો તો એ એક જાતનું કોમ્પ્યુટર જ કહેવાય રોબોટ એટલે એની અંદર એવી જ બધી પ્રોગ્રામિંગ ફિટ થયેલા હોય કે જેના કારણે એ રોબોટ છે એ કાર્ય કરતું હોય ધીરે ધીરે રોબોટની જેમ કોમ્પ્યુટરની અંદર પણ એવું છે કે આપણે અત્યારે કોમ્પ્યુટરને સૂચના આપીએ એ મુજબ કોમ્પ્યુટર કામ કરે પછી તો કે કોમ્પ્યુટર છે એ એની રીતે પણ કાર્ય કરી શકશે એટલે પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં અત્યારે એવી આશા રાખવામાં આવે છે કે તે આપણા માણસની જેમ જ કૃત્રિમ બુદ્ધિ દ્વારા આપણી તો બુદ્ધિ છે જ પણ કોમ્પ્યુટર છે એ મશીન છે એટલે એનામાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એ પોતે જાતે વિચારશે એવું સંશોધન અત્યારે ચાલે છે તો કોમ્પ્યુટરની આ પાંચ પેઢી આપણે જોઈ અને કમ્પ્યુટરના ઉપયોગો એ આપણે જોયા આ સાથે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવું ચેપ્ટર વિન્ડોઝના પરિચય વિશે માહિતી મેળવીશું